રાપર નગરપાલિકા દ્વારા ગટર ડ્રેનેજ લાઇન સુધારણા અને તૂટેલા માર્ગ સુધારણા કરવામાં આવી રહ્યા છે। દુબરિયાવાડી વિસ્તારમાં આવેલ શહેરની ગટર ડ્રેનેજ લાઇન ચોમાસામાં ચોકઅપ થઈ હતી, તે બાબતે નગરપાલિકાના પ્રમુખ મહેશ્વરીભાઈ સોઢા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર, અન્ય સદસ્યો તાત્કાલિક અસરથી 10 દિવસ સુધી હિટાચી મશીન દ્વારા સુધારણા કરવામાં આવી રહી છે। ચોમાસામાં તૂટી ગયેલા માર્ગ અને ફરસબંધી ઉખડી ગયેલાને તાત્કાલિક અસરથી રિપેરિંગ કરવામાં આવી રહ્યા છે। શહેરમાં રખડતા ઢોર અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાપર તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઢોર મૂકવા માટે રાપર પોંજરાપોળમાં આવે છે, પરંતુ પોંજરાપોળ રાખવાનો ઇનકાર કરી દે છે એટલે ખંડીર, પ્રોથણ, ચિત્રોડ, રામભાવ સહિતના દૂર દૂરના ગામોથી ઢોરોને લોકો રાપર શહેરના વિસ્તારમાં મૂકી જાય છે એટલે રાપર શહેરમાં રખડતા ઢોરોને અખલાઓ તેમજ માલિકીની ઢોરો અંગે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવશે તેમ ચીફ ઓફિસર મેહુલ જોધપરાએ જણાવ્યું હતું અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવા માટેની કમરકસી હોવાની ચર્ચા કરવામાં આવી હતી।